વાત કરીએ વિગતવાર સમાચારોની તો આજે રાહુલ ગાંધી સુરત આવવાના છે મહત્વની વાત છે કે જ્યારે માનહાનીનો કેસ પૂર્ણેશ મોદી દ્વારા તેમના પર કરવામાં આવ્યો હતો મોદી સરને માનહાની કેસનો જે મામલો હતો રાહુલ ગાંધીને સુરતની કોર્ટનું તેડું છે રાહુલ ગાંધી આજે ગુજરાત આવવાના છે રાહુલ ગાંધી બપોરે બે કલાકે એરપોર્ટ પર પહોંચવાના છે મહત્વના સમાચાર છે રાહુલ ગાંધી આજે ગુજરાત આવશે સુરત ખાતે બપોરે બે કલાકે તેઓ એરપોર્ટ પહોંચવાના છે તો કોંગ્રેસ આગેવાનો અને કાર્ય કાર્યકર્તાઓ તેમનું ખાસ સ્વાગત કરશે ત્રણ કલાકે રાહુલ ગાંધી સેશન્સ કોર્ટમાં હાજરી આપશે સાંજે પાંચ વાગે તેઓ ફરી દિલ્હી જવા રવાના થશે મહત્વના સમાચાર છે મોદી સરને માનહાની કેસનો જે મામલો હતો મોદી દ્વારા જ્યારે રાહુલ ગાંધી ઉપર ઉપર જે જે ટિપ્પણી કરવામાં આવી હતી તે બદલ તેમના વિરુદ્ધ માનહાનિનો માનહાની દાખલ કરવામાં આવ્યો હતો રાહુલ ગાંધીને સુરતની કોર્ટનું આજે તેરડ્યું છે રાહુલ ગાંધી આજે ગુજરાત આવશે રાહુલ ગાંધી બપોરે બે કલાકે એરપોર્ટ પહોંચવાના છે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તા બે હજાર સત્તરની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજ વિશે જ્યારે ટિપ્પણી કરવામાં આવી હતી આ ટિપ્પણીને લઈને મોઢોડી સમાજમાં દુઃખની લાગણી વ્યક્ત થઈ હતી તેને લઈને વિરોધ પણ જોવા મળ્યો હતો ત્યારબાદ કહી શકાય કે સુરતના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂણેશ મોદી અને હાલના કેબિનેટ મંત્રી દ્વારા સુરત કોર્ટમાં કે માનહાનીનો દાવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો ને આ કેસને સંદર્ભે હાલ રાહુલ ગાંધીને ફરીથી સુરત કોર્ટ દ્વારા તેડું આપવામાં આવ્યું છે કહી શકાય કે આજે રાહુલ ગાંધી ત્રણથી છના સમયગાળા દરમિયાન સુરત કોર્ટમાં હાજર રહેવા માટે હુકમ કરવામાં આવ્યો છે ત્યારે તેના ભાગરૂપે રાહુલ ગાંધી સુરત મુકામે આવવાના છે કહી શકાય કે એરપોર્ટ ખાતે તેમનું ભવ્યથી ભવ્ય રીતે કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે અને સ્વાગત બાદ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થશે કહી શકાય કે જે રીતે ફર્ધર નિવેદનો લેવામાં આવશે અને ત્યારબાદ ફરિયાદી પક્ષ તરફથી જે પુરાવા રજૂ કરવાના છે અલગથી તે પુરાવા પણ રજૂ કરવામાં આવશે કહી શકાય કે તેના ભાગરૂપે જ્યારે રાહુલ ગાંધી સુરતના કોર્ટમાં હાજર થવાના છે ત્યારે સુરતની કોર્ટ જે વિસ્તાર છે તે કોર્ટ વિસ્તારમાં પોલીસ છાવણીથી ફેરવાઈ ચૂક્યું છે કહી શકાય કે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે રીતે રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં તમામ મોદી ચોર છેનું જે ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને મોદી સમાજમાં લાગણી રોષ જોવા મળ્યો હતો ને ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અગાઉ પણ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થઈ ચૂક્યા છે અને ફરધર નિવેદનો પણ આપવામાં આવ્યા હતા કહી શકાય કે જ્યારે ફરીથી ત્રીજી વખત જ્યારે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થવાના છે ત્યારે સુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કેમેરામેન રાહુલ આહિર સાથે મયુર મિસ્ત્રી સુરત તો ખાસ કરીને જ્યારે રાહુલ ગાંધી આજે સુરત સુરત રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થવાના છે ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવશે કહી શકાય કે ગુજરાતના તમામ નેતાઓ સુરતમાં હાજર જોવા મળી રહ્યા છે આપણી સાથે છે અમિત ચાવડાજી શું માનવું છે સર જે રીતે રાહુલ ગાંધીજી સુરત કોર્ટમાં હાજર થવાના છે શું કે આખા દેશના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે દેશના લોકોની આઝાદી માટે લડતા રાહુલ ગાંધીને ક્યાંક રોકવા માટે ક્યાંક એમના અવાજને દબાવવા માટે ક્યાંક ડરાવાના ભાગ સ્વરૂપ એમની ઉપર આખા દેશમાં ખોટા પોલીસ કેસ કરવામાં આવ્યા છે અને એની સામે રાહુલજી મજબૂતાઈથી કોઈપણ જાતના ડર વગર આ લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે અને એવા જ ખોટા કેસના ટ્રાયલમાં હાજરી આપવા માટે રાહુલજી આજે સુરત આવી રહ્યા છે ત્યારે તમામ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ છે સાથે સાથે રાહુલજીની જે લડાઈ છે એમાં એક એક ગુજરાતી કે જે ગાંધી સરદારની વિચારધારામાં માને છે જે અન્યાય અત્યાચાર સામે લડવાની વિચારધારાવાળા એક એક ગુજરાતીનું રાહુલજીને સ્વાગત છે અને સમર્થન છે સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં કોંગ્રેસની સ્થિતિ ગબડતી હોય તેવી જોવા મળી રહી છે શું માનવું છે એક પણ નગર સેવક પણ સુરતમાં નથી આખા ગુજરાતમાં પચીસ વર્ષથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે તમામ મોરચે નિષ્ફળ નીવડી ચૂકી છે આપણે બધાએ કોરોના મહામારીમાં જોયું છે કે જે સરકાર પાસે આપણી અપેક્ષા હતી એ સરકારે કોઈ પણ જાતની મદદ ના કરી કોઈ પણ જાતની વ્યવસ્થા ના કરી કોઈપણનો જીવ બચાવવા પ્રયત્ન ના કર્યો લોકો ઓક્સિજન વગર વેન્ટિલેટર વગર ઇન્જેક્શન વગર હોસ્પિટલમાં બેડ વગર તરફડી તરફડીને મર્યા ત્રણ લાખ કરતાં વધારે લોકોના મોત થયા આજે ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે રોજ ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે રોજ મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે યુવા ધન દારૂ ને ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે એવા ખુલ્લેઆમ બેકાબૂ થયેલી સ્થિતિમાં જ્યારે ગુજરાતીઓ આવનારા સમયમાં પરિવર્તન કરવાનું મન બનાવીને બેઠા હોય ત્યારે હું ચોક્કસ કહું છું કે ગુજરાત કોંગ્રેસની આખી ટીમ આવનારા દિવસોમાં લોકો વચ્ચે જઈને જે લોકોના પ્રશ્નો છે એને બુલંદીથી ઉપાડશે અને આ લડાઈ જે છે જે પરિવર્તનની લોકોના મગજ માઇન્ડમાં જે વિચાર છે એને આગળ લઈ જવાનું કામ કરશે બિલકુલ તે વાત કરવામાં આવે તો જે રીતે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થવાના છે ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવશે કેમેરામેન રાહુલ આઈરે સાથે મયુર મિસ્ત્રી સુરત રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના તમામ નેતાઓ સુરતમાં ધામા જોવા મળી રહ્યા છે આપની સાથે છે અર્જુનભાઈ મોઢોરા સર શું માનું છે કેવા પ્રકારનું શેડ્યુલ રહે છે રાહુલ ગાંધીને લઈ લઈને રાહુલજી આજે તો માત્ર જે અહીંયા કોર્ટ છે એના સમન્સને આધારે એમાં હાજરી તારીખની અંદર હાજરી આપવા આવે છે અને કોર્ટની કાર્યવાહીમાં ભાગ લેવાના છે એ સિવાય એમનો કોઈ અહીંયા ઓફિશિયલ કાર્યક્રમ છે નહીં પરંતુ એ દરમિયાન સ્વાભાવિક છે રાહુલજી અમારા રાષ્ટ્રીય નેતા છે એટલે સુરતની જનતા અને સુરતના કાર્યકરો છે એ એમનું સ્વાગત ઠેકાણે ઠેકાણે કરે જ અને સિનિયર આગેવાનો છે એરપોર્ટ પર જઈને સ્વાગત કરવાના ટિપ્પણી કરવામાં આવી છે અને માનહાનીનો કેસ દાખલ થયો છે અને રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવાની નોબત પડે છે શું માનો ભારતીય જનતા પાર્ટી છેલ્લા સાત વર્ષથી શાસનમાં છે જે અગાઉ ભ્રષ્ટાચારના આરોપો કરતા હતા એને એક ટાંચણીની ટોચ જેટલો પણ રાહુલજી કે સોનિયાજી કે બીજા પરિવારની સામે એક પણ પ્રકારનો આરોપ સાબિત કરી શકાય એવું મળ્યું નથી બધી કાલ્પનિક વાતો થતી હતી હવે એમાં નિરાશા મળી એટલે આ રીતે ઠેકાણે ઠેકાણે માનહાનિના દાવાઓ કરીને સિવિલ પ્રકારના કેસ દાખલ કરીને કોર્ટના માધ્યમથી રાહુલજીને પરેશાન કરવાની કોશિશ થઈ રહી છે સાજીશ થઈ રહી છે પરંતુ આખરે ભારતના ન્યાયતંત્ર ઉપર ભારતને શ્રદ્ધા છે અમને સૌને પણ શ્રદ્ધા છે એટલે એમાંથી ચોક્કસપણે સત્ય બહાર આવશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને લોકશાહીને રાહુલજી મજબૂત કરવા માટે અહીં આવી રહ્યા છે આપણા બંધારણને મજબૂત કરવા માટે આવી રહ્યા છે અને એ બંધારણને મજબૂત કરીને જ રહીશું બિલકુલની વાત કરવામાં આવે તો જે રીતે માનાનીનો કેસ દાખલ થયો છે તેને લઈને કોંગ્રેસના નેતા દ્વારા ભાજપ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા કેમેરામેન રાહુલ આયરી સાથે મયુર મિસ્ત્રી સુરત તો ખાસ કરીને જ્યારે રાહુલ ગાંધી આજે સુરતના પ્રવાસે છે મોદી સરને માનહાની કેસનો જે મામલો છે રાહુલ ગાંધીને સુરતની કોર્ટનું આજે તેડું છે તો રાહુલ ગાંધી આજે ગુજરાત આવવાના છે બપોરે બે કલાકે તેઓ એરપોર્ટ પહોંચશે કોંગ્રેસના આગેવાનોને કાર્યકર્તાઓ ખાસ તેમનું સ્વાગત કરવાના છે તો ત્રણ કલાકે રાહુલ ગાંધી સેશન્સ કોર્ટમાં હાજરી આપશે ને પાંચ વાગે ફરી દિલ્હી જવા રવાના થઈ જવાના છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એસટીના ડ્રાઈવર કંડક્ટરના ગ્રેડ પે વધારો કરવા માટે ખાસ ઠરાવ